कोई एम कहे छे के आत्मानु अस्तित्व नथी, ये तो मात्र ने मात्र उत्पन्न थती रासायणिक प्रक्रिया ने एक चेतना छे, तो विद्वानों कहता अपना ऋषिमुनिओ कहे छे आ वात 100% खोटी छे। तमे एम कहो छो के छाणमांथी जेवी रीते जीवात उत्पन्न थाय एवी रीते आ एक चेतना उत्पन्न थाय छे, तो रासायणिक प्रक्रियाथी चेतना उत्पन्न नथी थती, खाली एमांथी बॉडीनું સર્જન થાય। જુઓ છાણની અંદર જીવાત પડે તો અંદર જીવતી જીવાત એની જાતે બની જાય, એનું શરીર એની અંદર સર્જાય, પણ એની અંદર ચેતના કહેતા આત્માને મૂકનારા એ તો પરમાત્મા છે। જે જીવનો વારો આવ્યો હોય આ છાણના કીડા થવાનો, એને ગોતી ગોતી અને એ શરીરમાં ભગવાન એને પ્રવેશ કરાવે છે। બાકી રાસાયણિક પ્રક્રિયાથી દેહ ઉત્પન્ન થાય, આત્મા ક્યારેય ઉત્પન્ન થતો નથી। અને બીજું કે છાણમાંથી જીવાતો ઉત્પન્ન થાય એનો દાખલો જો આજના કોઈ દેતા હોય તો એણે તજી આજ જ દીધો હશે। આપણા ઋષિમુનિઓએ વર્ષો પહેલા શાસ્ત્રોની અંદર બતાવ્યું કે 4 પ્રકારની યોનિ છે, સ્વેદ, જરાયુજ, અંડજ અને ઉદ્ભિજ। તો આમાંની આ સ્વેદ જ યોનિ છે, પસીનો કહેતા સ્વેદ, એમાંથી આ બધું ઉત્પન્ન થાય। એ છાણ એમનું એમ પડ્યું રહે એટલે અંદર ગરમી વધે અને એમાંથી આ બધા જંતુઓ ઉત્પન્ન થાય છે। અને આ કુદરતે નિર્મિત કરેલી પદ્ધતિ છે, કોઈએ બીજાએ બનાવેલી નથી। તમે જુઓ તો ગાય ભેંસ વગેરે હોય તો એના પસીનામાંથી ઈંતળી વગેરે જીવાતો થાય છે, માણસના માથે વાળ હોય અને એની અંદર જે પસીનો થાય તો એમાંથી જું, લીખ વગેરે પણ થાય। આ તો એક પ્રકારની દેહ ઉત્પન્ન થવાની પ્રક્રિયા છે। અને બીજું કે એમાં કુદરતે જે નક્કી કર્યું હોય એ જ ઉત્પન્ન થાય। દાખલા તરીકે જીવતી ગરોળી હોય, ખાલી દાખલો, જમીનમાં ખાડો ગાળીને તમે એને દબાવીને પાણી પાવ તો ઉગે તો સડી જાય, તો કુદરતે જે પ્રક્રિયા જે રીતે ગોઠવી એ રીતે જ થાય, આપણો ધાર્યો ન થાય। જો માથાની અંદર કુદરતે ગોઠવ્યું કે મનુષ્યના પસીનામાંથી જું અને લીખ ઉત્પન્ન થાય, તમે કદાચ 15 દિવસ સુધી વાળ અને ન ધોવો તો એમાં જું અને લીખ જ થાય, હજી સુધી તમે નથી સાંભળ્યું કોઈના માથામાં લીમડો ઉગ્યો, એ જમીનમાં જ ઉગે। તો આ ગોઠવણ કોની છે? આ બધી ભગવાનની ગોઠવણ છે। જે વસ્તુ જ્યાંથી જન્મે, આપણે આગળ વડ પિંપરવાળું વચનામૃત આવ્યું હતું નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન, તો મહારાજે કહ્યું કે જેને જ્યાંથી ઉત્પન્ન થવાની રીત છે કર્મ અનુસારે ભગવાન એને એમાંથી ઉત્પન્ન કરે છે, તો એ એક પ્રકારની પ્રક્રિયા છે। વનસ્પતિઓ છે તો તમે જુઓ તો કોઈ વનસ્પતિનું ખાલી પાંદડું રોપો તોય ઉગી જાય, કોઈને વનસ્પતિના રસના 2 ટીપા નીચે પડી ગયા હોય તો એમાંથી પણ એ પાછો છોડ પાંગરે, કોઈનું તમે મૂળ કાપીને નાખો તો એવો ને એવો છોડ થાય, કોઈની ગ્રંથિ કહેતા ગાંઠ ચોપી દો તો એમાંથી પણ એવો જ છોડ થાય, કોઈ ઉભયવર્ગી હોય કે બીજ નાખો તો એ ઉગે ને ડાળખી ચોપો તોય ઉગે, અને કલમ પદ્ધતિ તો દરેક ઝાડની અંદર થાય જ છે। તો આત્મા એ ઉત્પન્ન થતો નથી, દેહ જ માત્ર ઉત્પન્ન થાય, આત્માને તો ભગવાન અંદર પ્રવેશ કરાવે છે કર્મ પ્રમાણે। એટલે કોઈ એમ કહેતું હોય કે બેટરીના પાવર જેવું છે તો આ વાત અહીંયા કાંઈ લાગુ પડતી નથી। કોઈ પણ તમે બેટરી લાવો તો એના જે સેલ હોય ને એની કેપેસિટી નક્કી હોય, એને આપણે માપી શકીએ કે આ સેલ 2 કલાક ચાલશે, 5 કલાક ચાલશે કે 12 કલાક ચાલશે, અને પછી એ સેલ તમે બેટરીમાં નાખો અને 12 કલાક બેટરી ચાલુ રાખો એટલે 12 કલાકે બેટરી બંધ થઈ જ જાય, કારણ કે સેલની કેપેસિટી એટલી જ હતી અને એ પ્રમાણે જ એની અંદર ઉર્જા ભરાયેલી હતી। તો માણસ છે તો એની અંદર એવી ઉર્જા હોય તો કેમ નક્કી નથી થતું કે આ સેલ આટલા વર્ષ જ ચાલશે? એમ કોઈ પણ આ વસ્તુને નક્કી કરી શકતું નથી। સેલ હોય તો આપણે માપી શકવા જોઈએ ને, તમે જુઓ તો મોટો જતરડા જેવો જોવાનો હોય, ધુંબો મારે ધરતીમાંથી પાણી કાઢે એવો હોય, એક એક એનો સેલ ઉર્જાથી ધબકતો હોય, ચાલે ત્યારે પૃથ્વી ઉપર
પગ ન અડતો હોય ને કાંઈ સમજણ ન પડે ને ઘડીકમાં સૂઈ જાય છે. તો પાવર તો હજી એમનો એમ જ ભર્યો છે. આપણને એમ સૂતો હોય ને તો એમ થાય કે આ શબ હમણાં ઊભું થશે કે શું. અને છતાંય આ ઉર્જા ગઈ ક્યાં? આટલી નાની ઉંમર જાય એવું હતું જ નહીં. એક એક સેલ એનો ધબકે છે ને છતાં ગુજરી જાય. બીજી બાજુ તમે જુઓ, 80-90 વર્ષના ખોખા થઈ ગયા હોય, શરીરની અંદર કાંઈ ન હોય, આડ પિંજર આખું ખકડી ગયું હોય, એક પણ સેલ સાબુત ન હોય, છતાંય પણ એ મરતો નથી. આખું ઘર 11 દે ને તોય થોડાક દી થાય ને તે રોટલી ખાતો થઈ જાય. તો હવે આ બેટરી તો ખલાસ થઈ ગઈ છે, તોય પણ એ કેવી રીતે જીવે છે? એટલે બેટરીની ઉર્જા સાથે સરખાવે તો આ વાત પણ બિલકુલ ખોટી છે. હવે કોઈ એમ કહેતું હોય કે આર્ટમાં નિવાસ કરીને રહે જીવ અને આર્ટને કાપીને એક બાજુ મૂકે તોય પણ પાછો એ માણસ મરતો કેમ નથી? તો પહેલી વાત તો એ છે કે આવું જે કહે છે એ ખાલી મેડિકલને જ સમજ્યા છે, શાસ્ત્રને બિલકુલ એ સમજ્યા જ નથી. સમજ્યા વગર વિધાન કરે છે. જુઓ, આત્મા છે એ સતત હૃદયમાં રહે છે એવું કોઈ શાસ્ત્ર કહેતું નથી. એનો વાસ હૃદયમાં જરૂર છે, પણ શાસ્ત્રોમાં એવું વર્ણન છે, અનુભવથી પણ આપણને સમજાય કે ખાલી હૃદયમાં જીવનો નિવાસ નથી, આત્મા છે એ સ્થાન બદલે છે. જો સુષુપ્તિમાં જ્યારે હોઈએ ત્યારે એ હૃદયસ્થ હોય, હૃદયમાં વાસ કરીને રહે. સ્વપ્ન અવસ્થામાં હોઈએ ત્યારે એ કંઠ પ્રદેશમાં ફરતો હોય છે, ગળાનો જે ભાગ. અને અત્યારે આપણે બધા બેઠા છીએ, જાગ્રત છીએ, ત્યારે એ ઓફિસમાં આજ્ઞાચક્રમાં બેઠો છે. મગજ સતત કાર્યશીલ છે, તો એ આપણી ઓફિસ કહેતા કાર્યાલય છે. તો અત્યારે આત્મા આજ્ઞાચક્રમાં બેઠો છે એટલે કે ચલિત થાય છે. તો હૃદયમાં જ જીવ રહે છે એ વાક્ય અડધું સાચું છે. અડધું ક્યારેક હૃદયમાં, કોઈ પોઝિશનમાં કંઠમાં, અને ક્યારેક ક્યારેક આજ્ઞાચક્રમાં રહે છે. એટલે કુદરતી રીતે આપણે એકદમ તાજા મજા હોઈએ, તંદુરસ્ત હોઈએ અને આપણે સૂતા હોઈએ, સ્વપ્નો પણ ન આવતું હોય, જાગતા પણ ન હોઈએ, તો એવી પોઝિશનમાં જીવ હૃદયની અંદર નિવાસ કરીને રહે છે. જ્યારે આપણે સભાનપણે જાગીએ છીએ તો આપણે આજ્ઞાચક્રની અંદર આત્માનો નિવાસ છે. કુદરતી ઊંઘ આવે એ સુષુપ્તિ અવસ્થા કહેવાય, તો એમાં હૃદયસ્થ છે. પરંતુ જો કોઈ આઘાત લાગે, કહેતા એના ઉપર કોઈ પ્રત્યાઘાત થાય, કહેતા પ્રહાર થાય, તો માણસ બેભાન થઈ જાય. તો બેભાન થાય એટલે એ હૃદયસ્થ નથી. ગમે ત્યારે વ્યક્તિ બેભાન થાય એટલે એનો આત્મા તાલુ પ્રદેશમાં જતો રહે છે. અને એટલા માટે તમે જુઓ તો આપણા ગામડાના અભણ બેન હોય ને એ એમ કે આને જીવ તાળવે ચડી ગયો છે, એને પણ ખબર પડે છે. તો બેભાન થાય તો એના મસ્તકની જ હંમેશા સારવાર કરવામાં આવે, કારણ કે જીવ ત્યાં છુપાય છે. તો અકુદરતી રીતે બેભાન થાય ત્યારે તાલુ પ્રદેશમાં એનો નિવાસ છે એમ યોગશાસ્ત્ર કહે છે. એટલે હૃદય ઉપર જ્યારે ડૉક્ટર ઘાત કરે, કહેતા શસ્ત્રનો ઘા કરે, એને કાપવામાં જ્યારે આવે ત્યારે જીવાત્મા ત્યાંથી તાલુ પ્રદેશમાં જતો રહે છે. તો આપણને એમ થાય કે બહાર કાઢ્યું પણ 24 કલાક ત્યાં રહેતા નથી, એ બ્રહ્મરંધ્રમાં જાય. અને પાછો ક્યારે આવે? તો કે નોર્મલપણો આવે ત્યારે. પેલું જે એને સુંઘાડ્યું હોય, એનેસ્થેસિયા કે આ તે કાંઈ પણ, તો એ બધી અસર જ્યારે ઓછી થઈ જાય ત્યારે જીવાત્મા આવે. પછી તમે કહો શું કહો? ભાનમાં આવી ગયા. અને બીજું કે એ જો ભાનમાં ને ભાનમાં જ હોય તો હૃદયને કાપે ત્યારે શું દશા થાય? એટલે આત્મા તાલુ પ્રદેશની અંદર જતો રહે. પછી નોર્મલ પણ આવે ને ત્યારે જીવ બીતો બીતો પાછો આવે. એટલે તમે જોજો, જાગીને તરત કોઈ ઝાટકે નહીં મારે, પહેલાં તો ધીમો ધીમો બેભાન સ્થિતિ જેવો બોલે. એટલે એ ખાલી તપાસ કરવા આવે કે ઘર બરોબર થઈ ગયું, જો થઈ ગયું હોય તો ત્યાં રોકાય, નહીંતર ઘણા જવાબ દઈને પાછા બેભાન. એટલે એમ થાય કે હજી બહુ રહેવા જેવું નથી, તો વળી પાછો એ તાલુ પ્રદેશમાં આત્મા જતો રહે છે. અને આજનું વિજ્ઞાન પણ કહે છે
કે જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે છેલ્લા સ્ટેજમાં મસ્તકના સેલ મરે છે. એના જે બ્રેઇન સેલ હોય એ લાસ્ટમાં, પહેલાં બધું નીચેથી બધી નાડીઓ ધીમે ધીમે બંધ થાય, હૃદય બંધ થાય, પણ છેલ્લો આત્મા એનો તાલુ પ્રદેશમાં માથામાં હોય છે. અને ઘણી વખત તો એવું પણ થતું હોય કે માણસનું મૃત્યુ થાય પછી એકાદ બે કલાક મગજના સેલ ધીમા ધીમા કામ કરતા હોય, પણ ત્યાં સુધીમાં તો આપણે એનો અગ્નિ સંસ્કાર પણ કરી નાખતા હોઈએ છીએ. એટલે એ આત્મા ત્યાં છુપાય. અને તમે જોજો, હૃદય બદલી શકાય, કોઈ મગજ બદલે? હજી કોઈ મગજ બદલવાની સિસ્ટમ આવી જ નથી. હૃદયને તો બીજું પણ નાખી શકાય, પણ મગજ ક્યારેય બદલાતા નથી. એટલે આત્મા તત્વ છે એ શાશ્વત છે.